વાંસદા ખાતે આદિવાસી સેના દ્વારા સમાજના વિવિધ પ્રશ્ન અને રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવા સરકાર દ્વારા શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તેવી માંગણી કરતો આવેદન પત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું। આદિવાસી સેનાના પ્રમુખ ડોક્ટર પંકજભાઈ પટેલની આગેવાની હેઠળ સમાજના અગ્રણીઓએ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપી આદિવાસી સમાજને થઈ રહેલા અન્યાય દૂર કરવા માટે રજૂઆત કરી હતી। આદિવાસી અધિકારી કેટલા આવેદન પત્ર આપ્યા એક વાર તમે જોતા નથી, મતલબ રેકોર્ડ ઓફિસમાં નથી મળ્યા ને હું પોતે પાંચ વાર આવ્યો છું, હું પોતે પાંચ વાર આવ્યો છું। પ્રતિનિધિઓ કહેવાય જંગલ ની જમીન મળેલી છે, ખરેખર ગરીબ આદિવાસી જે લાભાર્થી જે વર્ષોથી ખેતી કરે છે એ લોકોને જંગલની જમીન મળવા પામેલ નથી, તો મુખ્ય માંગણી અમારી જંગલની જમીનની માંગણી અંગેની હતી। અને ત્યારબાદનો મુદ્દો એ છે કે પાર્ક તાપી રિવર લિંક યોજના રદ કરવા માટે અમે માંગણી કરી છે, કારણ કે હકીકતમાં ખોટું કહેવામાં આવે છે કે સ્થગિત કરીને એ બધા ચાલે છે, તો હકીકતમાં સંસદમાં નિર્મલા સીતારામને જાહેર કરેલું હતું અને 2010માં MOU થયેલા હતા બે ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે। ભારત સરકારના પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહના ટાઈમે 2010માં આ યોજના અમલ MOU થયેલા હતા અને અત્યારે લોકોને ગુમરાહ કરે છે, દરેક પાર્ટીના પ્રતિનિધિઓને ઉલ્લુ બનાવે છે, પણ હકીકતમાં જે રીતે ભારતમાળા પ્રોજેક્ટ આવીને ઊભો રહ્યો છે તે રીતે ડેમ તો આ લોકો બનાવવાના જ છે, પણ આદિવાસી સેના એવી માંગણી કરે છે કે ડેમ નાના બનવા જોઈએ અને આદિવાસી વિસ્તારનું તમામ પાણી આદિવાસી વિસ્તારોમાં આવેલા આદિવાસીઓને જ મળવું જોઈએ એ માંગણી અમે કરી છે। અને જમીન વિહોણા જે આદિવાસીઓ જેની પાસે કોઈપણ પ્રકારની જમીન નથી તેને સરકારશ્રી યોજના અનુસાર 3 ક્વિન્ટલ જમીન મળવાપાત્ર છે તેની માંગણી કરી છે। એ ઉપરાંત જે ઉમરકુઈ પ્રાથમિક સ્કૂલ છે ત્યાં આજે પણ સુરત સ્કૂલ બોર્ડ ઓફ ચેરમેન બોલાય છે, હકીકતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ જે નવસારી અથવા ઉમરકુઈ પ્રાથમિક શાળા નામે સારવાર હોવી જોઈએ જે હજુ સુધી થઈ નથી। અને જે પાણીનો પ્રશ્ન આજે વિકટ છે, જે વરસાદ વધારે વધારે પડે છે આપણા આદિવાસી વિસ્તારમાં અને દરેક જગ્યાએ પાણીની અત્યારે કટોકટી ચાલે છે, તે સંજોગોમાં દરેક ઘરે પાણી પહોંચાડવું જોઈએ। ફક્ત અને ફક્ત પાણીની ટાંકી બનાવવાથી પ્રશ્ન પતી જતો નથી અને આપણા આદિવાસી વિસ્તારમાં આટલું બધું પાણી પડવા છતાં જો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ત્યાં પણ વરસાદ પડે છે ત્યાં લઈ જાય છે, તો આદિવાસીઓને પાણી આપવું જોઈએ એવી અમારી માંગણી છે। અને હાલે એક વાંદરવિલામ બનાવ બનેલો છે, બીજો ગણધીમાં બનાવ બનેલો છે કે આદિવાસીઓની નાની 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 દીકરીઓ કે જે 16 વર્ષની નાની દીકરીઓ તેના પર બિન આદિવાસીઓ દ્વારા અત્યાચાર છે થાય છે એ બાબતે પણ અમે ધ્યાન દોરવા માગીએ છીએ કે હવે પછી આ પરિસ્થિતિ રહેવી જોઈએ નહીં અને હવે પછી કોઈ પણ આદિવાસી છોકરી હોય કે આદિવાસી મા બહેનો પર કોઈ પણ અત્યાચાર કરશે તો તેનો હવે પછી આદિવાસી સેના ચૂપ નહીં રહેશે અને એનો પૂરેપૂરો જવાબ આપવામાં આવશે। જય આદિવાસી, જય આદિવાસી। આપણે જે આજે વાંસદા તાલુકાની અંદર જે આપણે આપણા હક્કો માટે જે રેલી કાઢવામાં આયોજન કરવામાં આવ્યું હતું, પણ આજે આયોજનની અંદરમાં આપણને રિક્ષા બહુ મોટા પડ્યો છે, કારણ કે આપણો જમવાનો ટાઈમ આપણો 12 વાગે ન હોય, 12:30 એક વાગે, પણ આજે જે આપણે પણ એક ખુશીમાં બેઠેલા અધિકારીઓ 2 વાગે કે 3 વાગે જમે ને એવા આજે આપણને ઓફિસરની પોસ્ટ પર આજે આપણે આપી દીધી છે। આજે આદિવાસી સેના 2003ની અંદર જ્યારે આદિવાસી સેના ડૉક્ટર પંકજ સાહેબે જ્યારે શરૂઆત કરી તે સમયે 51 રૂપિયા ખાલી સભ્ય ફી હતી, તે સમયે આપણી પાસે કોઈ પણ જોડાવા માંગતું નહીં હતું, કારણ કે આદિવાસી સેનાની અંદર જ્યારે જોડાવો ત્યારે લોકોને એવું લાગે કે આની અંદર શું કરતા હોય, એ લોકો તો પૈસા ભેગા કરવા માટે આ બધી સંખ્યા ભેગી કરે, પણ આજે આદિવાસી સેના ટાઈગર સેના છે, બીજા બધા ઘણા આદિવાસી સેનાના જેવા સંગઠનો છે, પણ અહીં ઉપસ્થિત
તમામ આદિવાસી સેનાના સભ્ય સર્વોને મારી નમ્ર વિનંતી સાથે હું જણાવું છું કે અહીંયા કોઈ પણ એક એવો વ્યક્તિ ઊભો થાય કે તેને તકલીફ વગરનો કોઈ માણસ હોય તો મને એમ કહો કે મને આ તકલીફ પડી નથી ને હું આ સભાની અંદર ઉપસ્થિત રહ્યો છું ફક્ત આદિવાસી સેનાને સપોર્ટ કરવા. મને નથી લાગતું કે અહીંયા કોઈ એવો વ્યક્તિ હોય, કારણ કે આદિવાસી સેના એક એવી આદિવાસી સેના છે કે ફક્ત આદિવાસીઓને મદદ કરવા માટે જ્યારે તમામ સંગઠનો પાસે ગઈ 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 ગઈને આંટા મારીને છેલ્લે આદિવાસી સેના પાસે આવે ત્યારે એક આદિવાસી સેના જે કેવી છે તે ગરીબી પડકે રહીને અમને મદદરૂપ કરે છે. આજે તમે જોઈ લીધું હશે આટલા મોટા આપણે સંગઠનથી આપણે આવેદનપત્રો આપવા માટે ગયા તે સમયે પ્રાયોરિટી ઓફિસની અંદર પણ જે અધિકારીઓએ આવેદનપત્ર લેવા માટે આપણે પહેલેથી અમને લેખિતની અંદર જાણ કરવામાં આવી હતી કે આપણે પટનગઢમાં આવીને આપણે આવેદનપત્રો આપવામાં આવશે, છતાં પણ આજે અમની મનમાની તમે જોઈ હશે આટલું મોટું સંગઠનની અંદર જ્યારે જઈએ તે સમયે જો એ લોકો આ ના આવા